समाचारों साथे हूं છું વિધિ. અગત્યના સમાચાર અમદાવાદથી આપને આપી દઈએ કે જ્યાં પંચવટી વિસ્તારમાં આવેલા સિટી રતન ટાવરમાં આગની ઘટના સામે આવી છે. બિલ્ડિંગમાં સાતમા માળે એક ઓફિસમાં આગ લાગી હોવાની વિગતો અત્યારે મળી રહી છે. આગ લાગતા સાત અને આઠમા માળે કેટલાક લોકો પણ ફસાયા હતા તેવી જાણકારી હતી. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે અત્યારે પહોંચી ચૂકી છે. दर्शन रावल हमारा संवाददाता बहुत जानकारी आप रहा है. दर्शन अत्यार की शू स्थिति छे? विधि हाल जे छे संपूर्ण आग काबू में आ चुकी है, परंतु जे प्रकार की परिस्थिति सर्जाई थी, जे प्रकार आग लगी थी, छ थी दस जेटला लोको बिल्डिंग में फसाया था, जेमने रेस्क्यू करवा छे. फायर ऑफिसर आपनी साथे तमनी साथे वात करू. सर, आप ज्यारे आव्या त्यारे शू परिस्थिति हती? क्या माड़े क्या नंबर नी ऑफिस में आग लगी थी? शू परिस्थिति त्यारे? क्या प्रकार की घटना? સિટી રત્ન સીજી રોડ પર જે ટાવર આવેલું છે એના સાતમા માર ઉપર આગ હતી. સાતમા માર પર ટોટલ ચાર માણસો અને નવમા મારે 902 નંબરની ઓફિસમાં બે જણા હતા કે જેને સંપૂર્ણ રીતે સહી સલામત રીતે બહાર કાઢેલ છે. સાતમા મારે જ્યારે સ્થળ પર આવ્યા ત્યારે હીટ વધારે પડતી હતી અને આ જે ઓફિસમાં જે લાકડાનું જે રીતનું ફર્નિચર બનાવેલું છે કે અંદર એન્ટ્રી લઈ શકાતી નથી, પણ છેલ્લે પછી એન્ટ્રી લઈને આગને સંપૂર્ણપણે કંટ્રોલમાં અને કાબુમાં કરેલ છે. ઓફિસ જે હતી શેની હતી, શેની અંદર આગ લાગી હતી એ કઈ ખબર પડી છે? ઓફિસનો કાટમાળ સંપૂર્ણપણે બળી ગયેલ છે, પણ ઓફિસની બહાર સ્ટુડિયો લખેલું વંચાય છે, તો કદાચ આર્કિટેક્ટની કોઈ ઓફિસ હોઈ શકે. ઓફિસમાં કોઈ હતું? સાતમા ફ્લોર ઉપર બીજી કોઈ ઓફિસો ચાલુ હતી? સાતમા ફ્લોર પર આ જે વિંગમાં આગ લાગી છે એની ઓપોઝિટ સાઈડ ચાર માણસો હતા કે જે ધુમાડાના કારણે બહાર નીકળી શક્યા ન હતા, તો જેને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢેલ હતા. જે પ્રકારે આગ લાગી હતી બિલ્ડિંગના સાતમા માળે, કઈ કઈ ગાડીઓની મદદ લેવાય, કેટલા કર્મચારીઓ અને ખાસ કરીને ફાયર સેફટી આ બિલ્ડિંગમાં ચાલુ છે કે નહીં? નવરંગપુરા ફાયર સ્ટેશનથી સૌ પ્રથમ જેવો કોલ મળ્યો તેવી બે ગાડીઓ ટર્નઆઉટ થઈ હતી, મિની ફાયર ફાઈટર તથા વોટર ટેન્કર. એના પછી અહીંયા ગાડી સ્થળ ઉપર આઈને જ્યારે જોયું તો જો એ માણસો ફસાયા હતા તેના માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મ તથા બે વોટર ટેન્કર વધારાના મંગાવેલ હતા. બિલ્ડિંગમાં જે ફાયર ફાઇટિંગ સિસ્ટમ હતી તે સંપૂર્ણપણે બંધ હાલતમાં છે, તથા બિલ્ડિંગનું કોઈ પણ માણસ કે આને ક્યાંથી ચાલુ કરવી, શું કરવું, તે પણ કોઈએ કશું જ કર્યું નથી. ગંભીર બાબત ખરી, શું એક્શન લેવાશે આમાં? એક્શન તો રવા કાલે એની વિઝિટ થશે કે ભાઈ બિલ્ડિંગમાં એનઓસી છે કે નહીં. બિલ્ડિંગમાં સિસ્ટમ બધી સંપૂર્ણ રીતે નાખેલ છે, ક્યાં તો કદાચ કોઈ પાણીનો વાલ બંધ હશે અથવા તો મેઇન સ્વિચ ઓફ હશે. અણાવડત કે પછી અન્ય કોઈ બાબત કે જેના કારણે જ્યાં સુધી ફાયર વિભાગના કર્મચારીઓ ન પહોંચે ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન થાય. અત્યારે વિગતો મળી રહી છે કે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, આગ પર કાબુ મેળવાઈ ગયો છે. તરીકે ફરજ બજાવું છું. અત્યારે મારો ઓફનો ટાઈમ હતો એટલે હું પરિમલ ગાર્ડન તરફથી સેન્ટ્રલ મોલ સાઈડ મારી દુકાને જઈ રહ્યો હતો. જે દરમિયાન મેં અને મારા ભાઈ શનિરાજસિંહ સોલંકી ગાડી ચલાવતા હતા, એમણે બંનેએ જોયું કે એક બિલ્ડિંગની અંદર ઉપરના માળે ધુમાડો નીકળે છે. એટલે ભાઈને કીધું તું ગાડી એ બાજુ લઈ લે. જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે અહીંયાની પરિસ્થિતિ એવી હતી કે બધા બિલ્ડિંગમાંથી જે નીચેના ફ્લોરવાળા હતા, 7th floor થી નીચેના ફ્લોરવાળા, એ લોકો નીચે આવી ગયા હતા. આઠમા માળે અને નવમા માળે લોકો હતા, જે લોકો અંદાજ નહોતા લગાવી શકતા કે આગ કઈ જગ્યાએ ફેલાયેલી છે. એટલે એ લોકો ડરતા હતા. અમે નવમા માળા સુધી સીડીએથી ગયા, લિફ્ટ તો ટોટલી બંધ જ થઈ ગઈ હતી અને ઉપર જે 10 જણા જેવા હતા એ લોકોને ધીરે ધીરે નીચે ઉતાર્યા. કાકા હતા એમને ખંભે બેસાડીને નીચે લાયા અને એક ઓફિસની અંદર 4 જણા હતા. એ ચારેય લોકોને ઓફિસની અંદર 7th માળેથી બહાર કાઢ્યા. પહેલાં એવું લાગતું હતું કે એ લોકો 9મા માળે છે. નીચેથી એવો ફોન આવતો હતો કે 9મા માળે કોઈ ઓફિસની અંદર 4 જણા છે. પણ પછી 9મા માળ સુધી હું ગયો, બધી ઓફિસોના મેં દરવાજા ખખડાયા, કોઈ જવાબ આપતું નહોતું. 7મા માળે મેં જોયું તો મને ખબર પડી કે આ એક ઓફિસની અંદર લાઇટ ચાલુ છે, કાચના દરવાજામાંથી દેખાય. ત્યાં જઈને ખખડાયું, 4 જણા હતા એ લોકોને પણ ક્ષેમ કુશળ નીચે ઉતારી લીધા છે અને હવે બધું ઉપર પરિસ્થિતિ કંટ્રોલમાં છે. શરૂઆતમાં જ્યારે હું ગયો ત્યારે વિઝિબિલિટી 0 હતી અને શ્વાસ પણ આવી શકે એવી કન્ડિશન નહોતી. થોડો ડર મને પણ લાગતો હતો કારણ કે હું પણ માણસ છું. પછી એવું થયું કે સાલું જે અંદર માણસો છે એમને પણ ગૂંગળામણ થતી હશે, થોડી હિંમત કરવી જોઈએ. થોડી હિંમત કરવાથી ઉપર જઈ શકાણું અને એક બે વખત તો નીચે આવી અને પછી ઉપર જવું પડ્યું કારણ કે શ્વાસ એકદમ રૂંધાઈ ગયો હતો. જોકે બધી પરિસ્થિતિને સામે લડતા અંતે અમે સફળ થયા છીએ. ફાયર અને પહેલાં હું પહોંચ્યો હતો એના પછી ફાયર આવી.
ફાયરના માણસો અને બધાની કામગીરી સાથે સાથે થતા બધું ક્ષેમકુશળ પતી ગયું, કોઈ જાનહાની થયેલ નથી. ઘટનાસ્થળ પર પહેલે પહોંચનાર વ્યક્તિ પણ સંપૂર્ણ બાબતને લઈને જાણકારી આપી રહ્યા હતા અને તેઓએ જણાવ્યું કે તેઓ પહોંચ્યા અને ત્યારબાદ જે તમામ લોકો ત્યાં ફસાયેલા હતા તેમને બહાર કાઢવામાં પણ તેઓએ મદદ કરી હતી. તમામ લોકો સુરક્ષિત હોવાની વાત અત્યારે સામે આવી રહી છે, પરંતુ ફાયર સેફટીને લઈને ત્યાં આગ લાગી હતી. અમે જયારે પહોંચ્યા ત્યારે ઉપરથી માણસો હાથ લાંબા કરીને બોલાવતા હતા, એટલે અમે મારા સ્ટાફના સાથી મિત્રો સાથે અમે ઉપર છઠ્ઠા માળે ગયા. ધુમાડો બહુ જ હતો, જઈ શકાય એવું હતું નહીં, પણ એટલામાં જ ફાયર બ્રિગેડ પણ ત્યાં તાત્કાલિક આવી પહોંચી હતી. એટલે ફાયર બ્રિગેડની મદદથી અમે લગભગ 7મા માળેથી લગભગ 4 જણા અને 8મા માળેથી 2 જણા અમે ત્યાંથી બહાર કાઢ્યા છે. ધુમાડો સખત હતો, ત્યાં નીકળી શકાય એવું હતું નહીં. એટલે